અમરેલીકા મે બ્રહ્મા કુમારીઝ દ્વારા નવનિર્મિત કરવામાં આવેલા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. આ તો કે 8 દીકરીઓ દ્વારા બ્રહ્મા કુમારીમાં શિવ સમર્પણ ભાવ રજૂ કરવામાં આવેલો હતો. પ્રજાપતિ બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અમરેલી દ્વારા દિવ્ય અનુભૂતિ ભવનનું મંગલ ઉદ્ઘાટન તથા પ્રભુ સમર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અમરનાથ શિવ પિતાની અમિદૃષ્ટિથી અમરેલીની ધરા પર માનવ માત્રના હૃદયને પ્રભુ પિતાના ગુણો અને શક્તિઓથી પુલકિત કરવા છેલ્લા 4 દાયકાથી પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવારત છે, જેના ફળસ્વરૂપે સેવાઓનો નિરંતર વ્યાપ વધતા નવનિર્મિત દિવ્ય અનુભૂતિ ભવનનું મંગલ ઉદ્ઘાટન તેમજ પરમાત્માના સૃષ્ટિ પરિવર્તનના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા 8 કુમારીઓ દુનિયાની મોહમાયા ત્યજી અને દિવ્ય ગુણોના આભૂષણથી સજીને સ્વ અને સર્વના કલ્યાણ અર્થે પોતાના જીવનરૂપી પુષ્પને શિવ સાજન પર અર્પણ કરવાનો કાર્યક્રમ પ્રભુ સમર્પણ સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે માઉન્ટ આબુથી વિશ્વવંદનીય મહાતપસ્વીની મુખ્ય પ્રશાસિકા 104 વર્ષીય ડોક્ટર દાદી જાનકીજીએ ભવનનું મંગલ ઉદ્ઘાટન કરેલું હતું. તેમના સાનિધ્યમાં 8 કન્યાઓએ પ્રભુ સમર્પણ કરેલું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડિયા, ગુજરાત રાજ્ય સરકારના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, રાજયોગીની ભારતી દીદીજી, સરલાબહેન બ્રહ્મકુમારી, ભાવનગરના તૃપ્તિબહેન, લલિતભાઈ તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મા કુમારીઝ અને શુભચિંતકો ઉપસ્થિત રહેલા હતા. ये दादी है।